એન્ટરટેનમેન્ટ એટલે કમલેશ મોદી એવું એમનું સૂત્ર છે. અચ્છા, ફ્રી ટાઈમ હોય એટ વર્ક પ્લેસ કા હોમ એટલે કમલેશ મોદી ની ચેનલ જ જોવાનું. આપણે હિન્દી બોલતા આપણે રોજે કામ ને નહીં આવડતું હોય. હિન્દી બોલતા કાઠાડ તમે જે બોલો બધી સ્લેંગ. વાહ ભાઈ વાહ, વાહ સરસ સરસ. અત્યારે ગુડ મોર્નિંગ, નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. હું સ્પેશિયલ અત્યારે સવાર પહોંચી ગયો હતો અને તીન મિનિટ ત્યાં સેવું સર ખાવા કમનસીબ કે વિડીયો શૂટ ન દો. બે ટેસ્ટ કરો ખરે ગમત છે. અરે નો થાય આમાં નહીં થાય, આમાં તો તમારી એસિડિટી ડબલ થઈ જાય. આખું અલગ જ છે, બીજી જગ્યાએ જાશું. હેલો ભરૂચ, ભરૂચની અંદર પહોંચી ગયા અને ભરૂચની અંદર અમે છે ને અત્યારે એક નીતિનભાઈનું સેવસળ તો ખાધું, જબરજસ્ત હતું. વિડીયો બનાવવા ના દીધો કેમ કે એના પપ્પા ના પાડતા હતા, એટલે ખાસ નો મીનુ. અમારા અબ્દુલભાઈ જેમના ભરૂચમાં મને ખરેખર બહુ ગમતા હોય છે મુંગરા બટાકા, અને એટલા મસ્ત લાગે છે, બહુ પસંદ આવે છે મને. અને અબ્દુલભાઈના બટાકા ખાવા જશું જે દિનેશભાઈને પણ ખૂબ પસંદ હોય છે. અને આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો એનો, અત્યારે ખુશી મારે તમને બતાવી જજો કદાચ શક્ય થશે તો. એ ભાઈ એટલા ખુશ થઈ જશે કે જે વાત પૂછો માં આવી ખુશી મળતી હોય છે. પણ અમુક જગ્યાએ જ્યાં ના પાડતા હોય ત્યારે અમને દુઃખ થતું હોય છે કે સારું આવું સારું સારું ખાવાનું બનાવ્યું છે તો અમે લોકોને બતાવીએ, પણ અમુક જગ્યાએ ના પાડે ને ત્યારે બહુ દુઃખ થાય. અમે સિક્રેટ વિડીયો બનાવી શકતા હોય છે, પણ હવે કીધું પૂછીને બનાવીએ તો વધારે સારું. હવે ભાઈનું ના પાડવાનું કારણ શું હશે ખબર નથી, ઘણાની કોમેન્ટ આવશે કે ભાઈ એવું કંઈક નાખતા હશે એટલે ના પાડતા હોય, હવે એ મારો રામ જાણે. પણ નીતિનભાઈનું સેવસળ મજા આવી હતી, કંઈક ડિફરન્ટ હતું, બીજા કરતાં હાવ અલગ હતું. સેવસળનો સ્વાદ કરતાં આખો અલગ જ હતો. હવે અમારા અબ્દુલભાઈના બટાકા આવી ગયા. અબ્દુલભાઈની એક ખાસિયત બહુ જોરદાર છે, એ છે ને હામું નહીં જોવાનું, ઊંધું ગાલી ડીશ ભલે રાખવાનું. રાજભાઈ અહીંયા 10:15 વાગી ગયા, મને નથી લાગતું કે અડધી કલાકમાં આપણે બહાર આવી જાય. આમાં કયો કે નવરા થઈ જાય નહીં થાય. અરે ફટાફટ ભાગવાનું જ છે અહીંથી હાઈવે. હા સીધું અમારે બરોડા જવાનું છે. અત્યારે એક બીજો વિડીયો શૂટ કર્યો જેને અબ્દુલભાઈ બટાકાવાળા રાજભાઈ તો આજ ખાશે, સેવ સર તો ન ખાધું. કેમ નતું ખાધું ભાઈ? વાત હતી રાજભાઈ અવાર અવાર આવું ખાવાનું ઓછું પસંદ કરે, મને હવારે મજા આવે. સરા દાદા હવે તમારે હાલે. પણ હવે ભાઈ ફૂડ બ્લોગર ભાઈ ના હોય તો ભાઈ બધું ખાવું પડે ને ભાઈ. પછી સવારે હું નહાન છું કે તેનો ખાવું પડે, પેટ માટે તો કરવું પડે. પણ ભગવાનની દયા છે કે મને એસિડિટી નથી થતી. તમને કઈ થતી નથી કે એસિડિટી? કઈ ખાતો જ નથી. હા ઈચ્છા નથી, સવારે ખાવાનું બહુ ઓછું કરે રાજભાઈ, એ બપોરે હાંજે જ ખાય. આગળ આપણે સીધા બરોડા પહોંચ્યું. નોન સ્ટોપ ચલાવી ગાડી રાત્રે ભાઈ ભરૂચમાં ભાઈ બધા ખરા છોકરાઓ બધા ખુશ કરી દીધા. ત્યાં તમારી કમી નત રહી ગઈ. બોલા હજુ જઈએ ને આપણે બે એક જગ્યા. હવે એમાં એવું છે કે ત્યાં ડાબડા ખાધા છે ને અમદાવાદ, ડાબડા બરોડા ડાબડા ખાધા. ડાબડા અહીંયા ના નથી ખાધા, ઓમકારનાથ પર ટ્રાય કરાવી દઈએ. બે એક મિનિટ લાગશે, નજીક જ છે. હજી ઓલા બટાકા બીજા ક્યાં ના કરો? લઈ જાઓ, ચાલો બે જાઓ. તમે ક્યાં ના ખાલી? અમારા ભાઈ તો ઇમરાન પાસે લાલ બજાર ચાલુ હે. ઇમરાન ભાઈ
હવે ગાડી મૂકી દો તમે બે જો ચાલો હવે નેક્સ્ટ ટાઈમ આવશું ને પછી આપણે રિટર્ન પણ અંદર પહોંચો તો ને તમે અંદર રીતે ગયો ને સાઈડ માં આવું તમારી જોડે હું આગળ ચાલીશ ને ચાલો અત્યારે અમે બરોડા પહોંચી ગયા છે બરોડા એક વિડીયો શૂટિંગ માટે પહોંચી ગયા છે અને આપણું ભાઈ રાજભાઈ મારું કર્મભૂમિ જન્મભૂમિ ખરે કર્મભૂમિ તો મોરબી પણ જન્મભૂમિ મારું આ છે બરોડા જે મકરપુરા મારો જન્મ મકરપુરામાં થયો હતો રાજભાઈ મકરપુરા મકર નામના ઋષિ હતા એમના નામ ઉપરથી મકરપુરા નામ પડ્યું હતું અત્યારે આ જાંબુઆ છે જાંબુઆ પછી આગળ આવશે મકરપુરા મને તો અહીંયા જે વડોદરા માં આવું ને એટલે અહીંયા જે ખુશબુ હોય ને એ મને બહુ ગમે જે કુદરતી જે ખુશબુ હોય ને નેચરલ મને એના છે ને અહીંયા જાંબુ રાજભાઈ જાંબુ ખાવ એટલે અહીંયા કોઠા પ્રખી હતો કોઠા જાંબુ ગોરા સામલી જેને કાતરા કહીએ આપણે મને આની જે અહીંયા બરોડાની ખુશબુ હતી ભરી મને નાનપણ યાદ આવી જાય નાનપણ યાદ આવી જાય ખુશબુ પછી અહીંયા જ આવે એ ખુશબુ જે ગયા નહીં આવે ખુશબુ એટલે સુગંધ ને સુગંધ જ ને ખુશબુ એટલે સુગંધ એટલે હું વેવર્સ કોઈ ઊંધું ના આમ છે ના ખુશબુ એટલે સુગંધ સુગંધ એટલે આપણે ખુશબુ પરફ્યુમ બઉ બધું બદલાઈ ગયું રાજભાઈ અહિયાં મંદિર હતું હનુમાન દાદા નું મંદિર છે તમે દેખાડો ખાલી દર શનિવારે હું આવતો શ્રીફળ હું વધેરતો અને રાજભાઈ અહીંયા છે ને એક ભૂત બંગલો હજુ ખબર નહીં છે કે નહીં ખબર નથી આ જે શોપિંગ હતું ને એની પાછળ ભૂત બંગલો હતો ભૂત આવતું કેટલાય મરી જતા અત્યારે બંગલો બની ગયો અહીંયા અમે કષ્ટભંજન દાદા ને અહીંયા શ્રીફળ વધેરતા એમ જય હનુમાન દાદા અને અહીંયા ગરબા રમવા આવતા રાજભાઈ પરેડમાં હા આ ગ્રાઉન્ડ છે પરેડ અને સાચું કહું ને બહુ બધી યાદો જોડાયેલી છે બરોડાની મકરપુરાની તો અને ગ્રાઉન્ડમાં જે ગરબા થતા ને રાજભાઈ એ મમ્મી રૂપિયો આપતા પછી એમાં એક સેન્ટા ફ્રેન્સ આવતી જિંગમ આવતી ને બિગ બબુ એક આવતી હા અને એ બધા જે સ્ટીકર આવતા એમાં એટલે બધું આપણે શું કહેવાય ચોંટાડતા ને ખાતા બહુ મજા આવતી પાણી ન પીવું પડે એટલા માટે જિંગમ ખાતા જિંગમ કઈ આવતી બૂમર બૂમર આવતી બૂમર બૂમર એમાં વ્હાઈટ કલર પછી ઓલો પિંક કલર ગુલાબી કલર અને વ્હાઈટ કલર વાળી અને એમાં ફ્લેવર નીકળે અલગ અલગ પછી ઓલી સેન્ટર ફ્રેશ આવી હતી બબે બબે વાળી પછી પોલો ખાતા આમ અંદર થી આમ કેવો ટાઢક થયો પોલો થી અમે દોરી ભરી ને રમતા દોરી ભરી આ બધી બાળપણ ની બધી યાદો જોડાયેલી છે ભાઈ અને આ બરોડા છે ખરેખર હજુ પણ બહુ યાદ આવે સમય સંજોગે બધું આપણે આપણા કર્મ અને કાર્ય કરવા પડે પણ વતન ની યાદ તો કોને ના આવે દરેક લોકોને વતન ની યાદ આવે ત્યાંથી નીકળનાર યાદ આવી ગયું પાછું અત્યારે એક વિડીયો શૂટ માટે અમે સ્પેશિયલ પહોંચી ગયા છે આ બરોડા રાજુભાઈ નામ આપણે શું બોલા યુકે થી કોણ મિત્ર નામ શું થયું યુકે થી કિરણ ગાંધે કિરણભાઈ કિરણભાઈ હિરણ કે કિરણ હિરણ હિરણભાઈ અચ્છા અને ખાસ વિડીયો જોવાના એમ ને છોકરો પણ ખાસ જોવે છે બહુ આનંદ હતો કે તમે બધા સપોર્ટ કરતા હોય એટલે ખુબ આનંદ થતો હોય છે રાજભાઈ ગરમી ચડી ગઈ દેવા ભાઈ પહેલી વાર બોલ્યા કેવું લાગ્યું આમ નર્વસ થઈ ગયા એટલે કે
ફટાફટ બોલી ગયા રે, વન ટ્રેક માં પૂરું થઈ ગયું. તમે કે આમ ઢીલા નથી પડ્યા ક્યાં? कैसे हो भाजी? एकदम बढ़िया. बढ़िया. यहाँ के गुजरात में खाना क्या पसंद आता है? अच्छा खाना चाहिए. बड़ोड़ा ही नहीं तो मेरे को तो लगा कि आप बाहर से हो गए. पर आपने कल्चर मेंटेन रखा है. आप किसी को बोल नहीं पाए, आपको देख के कोई बोल नहीं पाए क्या बड़ोड़ा से? गुजराती तो आवड़ी क्यों सीख रही? आवड़ी तो बधू आवड़े. आपने आपने हिंदी बोलते आपने रोज काम ने नहीं आवड़ती है. हिंदी बोलो कठोर बोलो तो जे बोलो बड़ी स्लैंग. वाह भाई वाह वाह सारा सारा से वाह. अत्यारे तमे जे जो चा जम्मा बेला चा पियो जो अहीं बंद શેરડી રસ પીવાની ઈચ્છા થઈ. ભાઈ ને રાજભાઈ પ્રશ્ન કર્યો, આપ પીવાનો કે ફૂલ પીવાનો? ફૂલ જ પીવો ને, આમાં ચા જેવું થઈ ગયું. ફૂલ આપ અને એમાં ફૂલ ના 30 રૂપિયા અને આપના 20 રૂપિયા. એના કરતા આપણું રંગીલું રાજકોટિયા 10 રૂપિયા માં લોટો. 10 માં લોટો ફરી દે. રાજભાઈ ક્યાં ડોલ ના કેટલા? આપણે વિડીયો શૂટ કર્યો હતો માસીનો અને ખૂબ જ વાયરલ થયો હતો ફર્સ્ટ વિડીયો. માસી 6 વાગે આવે ને? સખત જબરદસ્ત નેક્સ્ટ લેવલ સુધીનું ટ્રાફિક હતું. અને અત્યારે અમે અમદાવાદ પહોંચી ગયા. સુરત જવાનું કેન્સલ થયું, નેક્સ્ટ માં છે. પછી અત્યારે અમે જશું અમદાવાદ અત્યારે ભૂલી જશું. કારણ કે રાજભાઈ કે હવે આજ કાંઈ બનાવવાનું થતું જ નથી. કારણ કે આજે અમે બરોડા અને આ બધું ફરી ફરીને થાકી ગયા છે. કાલે પાછા વિડીયો શૂટ માટે કાલે છે. કાલેથી પછી સીધું ડાયરેક્ટ અમદાવાદ જ છે. અમદાવાદથી પછી રાજકોટ. આવી જર્ની ચાલુ જ રાખવાની છે. અને તમને અમે અમારી રૂટીન લાઈફ બતાવીએ છીએ કે અમે શું કરી રહ્યા છીએ, શું કરવાના છે અને ક્યાં જવાના છે. જો મોબાઈલ ક્યાં રાખવા જો મેપ લોકેશન ઉપર જવાનું. ભાઈ અમદાવાદમાં આટલા ટાઈમથી અમે આવીએ તો એ રસ્તો યાદ નથી રહેતો. લોકેશન તો મારવાનું છે, યાદ નથી રહેતો ભાઈ. ક્યાં રસ્તો ક્યાં જાય ખબર ન હોય ને. હા, કારણ કે ટ્રાફિક અહીં એટલું રહ્યું, આપણને શોર્ટ ક્યાં પડે એ આપણે જોઈએ. અને આમાં બધું પાછું કઈ નવું નવું બનતું જોઈએ રાજભાઈ, એટલે યાદ નથી રહેતા. હા, પણ ગેટ ને જો ખોદકામ ચાલુ હોય, રસ્તા બનતા હોય, ટ્રાફિક જામ હોય. ટ્રાફિક ના આજના અમે શું છે કઈ ખબર નથી પડતી. ટ્રાફિક અમારી પાછળ પડી ગયા 2 દિવસ થયા. ટ્રાફિક નથી જોયું આપણે તો હવે જાય આપણે.